તાલુકાના મોરવા પ્રાથમિક શાળામાં કિસાન સૂર્યોદય યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. માનનીય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ રાજ્યકક્ષાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો. માનનીય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, માજી ધારાસભ્ય નિમિષાબેન સુધાર, સામાજિક આગેવાન વિક્રમભાઈ આર ડિંડોર અને મહાનુભાવો હાજર રહ્યા હતા. મોરવા હડફ તાલુકાના 18 ગામોમાં કિસાન સૂર્યોદય યોજનાના ઉદ્ઘાટનમાં આવરી લેવામાં આવ્યા. મોરવા હડફ તાલુકામાં ભારત સરકાર દ્વારા દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના થકી કુલ 7.62 કરોડ રૂપિયાની ગ્રાન્ટ, 11 કેવી લાઇન, એલટી લાઇન અને ટ્રાન્સફોર્મરની ક્ષમતામાં વધારો કરવા માટે ફાળવવામાં આવી. રિપોર્ટર કલ્પેશ પટેલ, મોરવા હડફ. જિલ્લાના મોરવા તાલુકાની અંદર અમારા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીએ 25/10/2020ના રોજ સમગ્ર દેશની અંદર અને ગુજરાતની અંદર કિસાન સૂર્યોદય યોજનાનો જે શુભારંભ કર્યો હતો, દિવસે 8 કલાક વીજળી આપવાનો, એ પૈકી આજે મોરવા તાલુકા ખાતે મોરવા તાલુકાના 18 ગામ અને પંચમહાલના 118 ગામોની અંદર દિવસે 8 કલાક વીજળી મળશે. ભૂતકાળમાં રાત્રે વીજળી આપતા હતા, અમારા ખેડૂતોને નાનું મોટું નુકસાન, કંઈ જીવજંતુ થતું, પાણી કંઈ બગડતું હતું, વેસ્ટેજ થતું, એને બદલે આજથી એ અમે શુભારંભ કરીએ છીએ. મારા ખેડૂતની અંદર સીધે સીધું એના ખેતરમાં પાણી જશે, નુકસાન થતું બચે, પાણીનો બગાડ થતો બચશે અને મારા ખેડૂત સારી ઉત્તમ ખેતી કરતો થાય, એ ઉત્પાદન કરેલો માલ પણ સરકારના ટેકાના ભાવે પણ વેચી શકે અને ખેડૂતને કંઈ નુકસાન ના થાય, એના માટેનો અમે શુભારંભ કર્યો છે. અને અમારા આજે દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીએ પૂરા દેશને કોરોનાની રસી આપવા માટેનો નિર્ણય કર્યો છે. એ કાર્યક્રમ પણ દેવગઢ બારિયા સિવિલ હોસ્પિટલ ખાતે આજે 11 વાગે કર્યો છે, કે જે અમારા ડૉક્ટરો છે, નર્સો છે, આશા વર્કર છે અને આંગણવાડી તેડાગર અને ડૉક્ટર નીચેનો સ્ટાફ છે, એને પણ રસી આપવાની આજે શુભારંભ કરી છે. આખા ગુજરાતમાં પણ શુભારંભ કરી રહ્યો છે અને કોરોનાની રસીને લીધે આવનારા દિવસોને ગામડાની અંદર પણ આ બૂથ સુધી કરીને આનો લાભ મળે એ પણ કામ કરવા માટે જઈ રહ્યા છે. જે જે રીતે રસી આવશે તે રીતે તબક્કે તબક્કે આ કામ આગળ ચલાવવાના છે. આગામી દિવસોની અંદર મારો ખેડૂત સમૃદ્ધ થાય એના માટે દેશની અનેક વિધિ યોજનાઓ છે. રાજ્ય સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં પણ ખેડૂતો માટેની આત્મનિર્ભર, મારો ખેડૂત થાય, મારી બહેન આત્મનિર્ભર થાય, આવી અને કિસાન કલ્યાણના 7 પગલાં જેવી યોજનાઓ અમલમાં મૂકીને મારા ખેડૂતોની સમૃદ્ધિ માટે આજે આ યોજનાનો અમે શુભારંભ કર્યો છે. થેન્ક યુ.